હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી માટેના 3 પેપરના સોલ્યુશન. પાછલા 3 વર્ષના પેપર સોલ્યુશન જોઈશું, જેમાં 2023નું પેપર થઈ ગયું, 2022નું પેપર થઈ ગયું અને 2019નું પેપર થઈ ગયું. આ 3 પેપર ઉપરાંત આપણે સેમ્પલ પેપર તો છે જ પહેલેથી ચેનલ ઉપર, એ જોઈ લેજો. આ 4 પેપરો થઈ ગયા છે અને એની સાથે તમારે IMP ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે. આટલી વસ્તુ જો તમે સારી રીતે તૈયાર કરો તો ડેફિનેટલી તમે વધુ માર્ક્સ લાવી શકશો, કારણ કે ગુજરાતીના પણ જે આપણે પાછલા 5 વર્ષના પેપર સોલ્યુશન આપ્યા હતા તેનાથી ખૂબ હેલ્પ થઈ હશે તમારી આ એક્ઝામમાં. એવા પૂરેપૂરા ચાન્સીસ હતા અને પેપરમાં આપણે જોયું ઘણું બધું એ પેપરમાંથી રિપીટ થયું હતું, તો તમારે તૈયાર સારી રીતે કરી દેવાના છે. પહેલાં આપણે 2023ના પેપરથી શરૂઆત કરી લઈએ, પછી બીજા પેપર જોઈ લઈશું. ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વિભાગ એ છે નમક કી ગાડિયા કિસકી થી, પંડિત અલોપી દિન કી, સોમા બુઆ કે મૂત પુત્ર કી, એકમાત્ર નિશાની ક્યાંથી, અંગૂઠી, લેખક ને અપના ઘર કૈસા ઘર બેચને કા નિર્ણય કિયા, વિચાર કિયા તો પૂછતે નહીં કર. પછી એક જોડકું આપેલું છે, ચાર્જ ટાઉન છે જોનિસબર્ગ, તો એ ગોરા મુખિયા એમ પાત્ર આવે છે ત્રીજા નંબરનું, અને અકેલી તો એમાં પહેલા નંબરનું આવે છે, સંન્યાસી મહારાજ જે હોય છે એ પાત્ર હોય છે. એક માર્ક્સના પ્રશ્નો, અકેલી કહાની કા પ્રમુખ પાત્ર કૌન હૈ? સોમા બુઆ. લેખક વિદ્યા નિવાસ મિશ્ર કા મન ઉદાસ ક્યો હૈ? કુછ ક્યોકી ઉનકા મન ઉદાસ હૈ ક્યોકી કુછ તબિયત ઢીલી હૈ, કુછ તનાવ હૈ ઓર કુછ ટૂટને કા ડર હૈ ઉન્હે. રેડિયમ કી ઉત્પત્તિ કિસ પદાર્થ સે હુઈ? વિચ બ્લેડી નામક ખનિજ સે. વિચ બ્લેડી નામક ખનિજ સે. સરદાર પટેલ કે જ્યેષ્ઠ ભ્રાતા કા નામ? વિઠ્ઠલભાઈ પટેલ. આ ઘણા બધાને એ વખતે નહોતું આવડ્યું 2023માં, કારણ કે આઉટ ઓફ સિલેબસ જેવો ક્વેશ્ચન લાગી ગયો હતો, કારણ કે નામ કે આપેલું નહોતું પુસ્તકમાં, પરંતુ પૂછાણું હતું વિઠ્ઠલભાઈ પટેલ એનો જવાબ આવશે. પંડિત અલોપી દિન કૌન થે પાઠ 2માં તમને મળી જશે. પ્રશ્નો જરૂરથી તૈયાર કરી દેજો. સોમા બુઆ કે પતિ કા વ્યવહાર કેસા થા? પાઠ 4. હિન્દુસ્તાની ભાઈઓને ગાંધીજી સે ક્યા કહા? પાઠ 8માં મળી જશે. અથવામાં ચાર સ્ટાઉન છે જોનિસબર્ગ કેસે પહોંચા જતા હૈ? પાઠ 8માં તમને મળી જશે. પછી મોટા પ્રશ્નો, લેખક આ પુરાના ઘર કેસે બના ગયા થા? છઠ્ઠો પાઠ, લેખક ને પુરાના ઘર બેચ દેને કા વિચાર ક્યો ક્યા? છઠ્ઠો પાઠ, અને રેડિયમ ભારતવાસીઓ પર ક્યો પ્રસન્ન નહીં હૈ? પાઠ નંબર 12માંથી તમને મળી જશે. વિભાગ બી આપેલો છે, ઓલુરી કા અર્થ હૈ માફી? ગોપિયા કિસકી બની માલા પહેનેગી? ગુંજા કી. શિશુ શિશ કે સાથ કૌન ખેલ રહા થા? બાલક ભરત. પછી પાછું જોડકું આવશે, કવિ જોડવાના છે આ વખતે. બીત ગઈ સો બાત ગઈ એમાં ત્રીજા નંબરના જે છે હરિવંશ રાય બચ્ચન આવશે. ભારત શિવરત્ન ભરત જયશંકર પ્રસાદ દ્વારા લખેલું છે. એની નીચે એક માર્ક્સના પ્રશ્નો, કૃષ્ણ કિસ રાગમે ગીત ગા રહે હૈ? ધમાર. બાલક લાલન પાલન કહા હુઆ થા? કશ્યપ ઋષિ કે આશ્રમ મેં હુઆ થા. ડાકિયા ક્યા બાંટતા ફિરતા હૈ? બેરંગ બેનામ ચિઠ્ઠિયા. અને હારીસ કેસા પક્ષી? તો હારીસ પક્ષી ઘોંસલે બના કર એક જગ્યા સ્થિર નહીં રહેતે, વે કહી પર્વતો સે આતે હૈ ઓર કહી દૂર જંગલો મેં ઉડ જાતે હૈ. બાઢ કી સંભાવના એ કવિતા કા મૂળ તાત્પર્ય? પાઠ 9માં મળી જશે. કવિ સૂરજ બળતિયા કી દિનચર્યા? પાઠ 19. અને મહાપ્રસ્થાન કાવ્ય મેં કૈસે પ્રશ્ન ઉઠાઈ ગયા હૈ? પાઠ 13માં મળી જશે. સિતારે કે રૂપક સે કવિ હરિવંશ રાય બચ્ચન ક્યાં સમજાવવા ચાહતે હૈ? પાઠ 11માંથી તમને આ પ્રશ્નો મળી જશે. એની સાથે મોટો પ્રશ્ન, ભારત રત્ન ભરત કવિતા કા ભાવાર્થ? પાઠ 5. બ્રજ મેં કૃષ્ણ દ્વારા હોલી ખેલને કા વર્ણન? પાઠ 1. અને કૃષ્ણ કે સ્વાંગ મેં ગોપીઓ કા વર્ણન? પાઠ 3માંથી તમને મળી જશે. હવે આવે છે વિભાગસી વ્યાકરણ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. પહેલા સમાનાર્થી, નિર્ભીક તો અદમ્ય, અને ભર્સના એટલે નિંદા. પછી વિલોમ શબ્દ, આકાશ તો પાતાલ અને દિન તો રાત તમારે લખી દેવાનું હતું. એની નીચે પછી તત્સમ રૂપ, આગ તો અગ્નિ અને આમ તો આમ્ર. શું આવશે? આમ્ર. મ્ર કરવાનો છે તમારે, આ રીતના નીચે કરવાનું આમ્ર. એની નીચે છે મીઠાઈ, તો પ્રત્યય આવશે મીઠા વત્તા પછી ઈ અલગ પાડી દેવાનો. સદસ્યતા, સદસ્ય વત્તા તા. જિસકા પતિ મર ગયા હો વિધવા, ને જિસકે આને કી કોઈ નિશ્ચિત તિથિ ન હો અતિથિ. એ રીતના તમારે લખી દેવાનું છે. શુદ્ધ કરવાનું છે વાક્ય. હવે તો પહેલું વાક્ય એવું આવશે, હમે ગાય કા શુદ્ધ દૂધ ચાહીએ. ક્રમ તમે જોઈ શકો છો, એ રીતના તમારે વાક્ય જોડી દેવાનું, લખી દેવાનું છે. કહાવત છે, કર ભલા હોગા ભલા, યદિ આપ દૂસરો કે લીએ અચ્છે કામ કરતે હૈ તો અચ્છી ચીજે આપકે સાથ ભી હોગી. જેવું કરો એવું ભરો, સામાન્ય રીતે એવું કહી શકાય. બાગ બાગ હોના તો બહુ પ્રસન્ન હોના, અને જીમે કાંટા ચૂપના તો બુરા લગના અથવા તો ખટકના, એ પણ તમે લખી શકો છો, બહુ બુરા લગના અથવા ખટકના. મની ઓર્ડર ક્યાં હૈ? તો મની ઓર્ડર ડાક વિભાગ કા એક હિસ્સા હૈ, જિસમે એક ઘર સે દૂસરી જગહ પર હમ પૈસો કી
पैसे दे सकते हैं और प्राप्त कर सकते हैं उसे मनी ऑर्डर कहते हैं। हार्डवेयर किसे कहते हैं? कंप्यूटर की मशीन है जिसमें मॉनिटर, माउस, कुंजी पटल आदि का समावेश होता है। विराम चिन्ह किसे कहते हैं? रुकने अथवा तो ठहरने के लिए प्रयोग किए जाने वाले चिन्ह को विराम चिन्ह कहते हैं। वाक्य विग्रह किसे कहते हैं? तो शब्दों, पदों एवं वाक्यांशों को अलग अलग करना और उनका उनके बीच का संबंध तपासना उसको वाक्य विग्रह कहते हैं। વિભાગ ડી આપેલો છે, સંદર્ભ વ્યાખ્યા તમારે લખવાની હોય છે, પાઠ 9માં તમને આ મળી જશે, એની નીચે પછી એક તિહાઈ ભાગમાં સંક્ષિપ્તિકરણ તમે જોઈ શકો છો, ક્યાં ક્યાં મેં અંડરલાઇન કરી છે એ લખી દી, અને એનું શીર્ષક આપવાનું નારી તું નારાયણી, એની નીચે પછી પ્રશ્નો આપેલા છે તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે 49મો, ભક્તિકાલ કો સ્વર્ણ યુગ ક્યો માના જાતા હૈ? તો ક્યોંકિ યહ લોક સે જુડા હુઆ સાહિત્ય હૈ। બીજો પ્રશ્ન અહીં આપેલો છે, હિન્દી ભક્ત કવિઓ કે કવિઓને ક્યાં ક્યા, કવિઓએ શું કર્યું એ લખવાનું છે। તો એ તમે જોઈ શકો છો, હિન્દી ભક્ત કવિઓને આધ્યાત્મિક સાધના કી હિ બાત નહીં કી, ઉન્હોને સામંતવાદી યુગ મે સામંતવાદી વ્યવસ્થા કી અમાનવીય ક્યા કી આલોચના કી। અન્ય ઓકે ભક્તિ કાવ્ય કે કાલ કે શ્રેષ્ઠ કવિઓ કે નામ, તો એ તમે જોઈ શકો છો અહીંયા, કબીરથી લઈ અને નાનક આદિ સુધી એટલા સુધી લખવાનું છે। એનો પછી જે બીજો પ્રશ્ન છે, અન્ય કવિઓ કે સાહિત્ય કા ભક્તિકાલ મેં પ્રાપ્ત હોય, કિન કવિઓ કા સાહિત્ય, તો અહીંયા આવશે મુસલમાન સૂફી કવિઓ, ઓકે એ બે લખવાનું છે। અને યોગ્ય શીર્ષક તમારે આપી દેવાનું છે આને, સાહિત્ય વિશેનું છે, ભક્તિકાલ કા સાહિત્ય તમે આપી શકો છો, એ રીતના આપી દેવાનું છે। સેક્શન અહીં આવેલો છે, એક તો વાર્તા આવે છે 5 માર્ક્સની, નિબંધ તમે જોઈ શકો છો, યુવા ઓર ખેલકૂદ, સિનેમા સે લાભહાની અને મેરા પ્રિય હિન્દી લેખક। હવે એના નીચે 2022નું પેપર જોઈ લઈએ, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જરૂરથી એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। હવે વિભાગ એ આપેલો છે, નમકી ગાળિયા કિસકી થી? પંડિત અલોપીદીન કી, સોમા બુઆ કેસી થી? તો તીનો સહી હૈ, બુઢિયા ભી થી, પરિતક્તા ભી થી ઓર અકેલી ભી થી, તો તીનો સહી હૈ। લેખક ને અપના કૈસા ઘર બેચને કા વિચાર ક્યા, પૂછતે નહીં, ગોરા મુખે બહાર નિકલ કર क्या करना चाहता था, सिगरेट पीना चाहता था। यानी नीचे पची आवश्यक, कर्नल ने सवार को कितने कारतूस दिए, 10। अग्निकुंड शिखर को क्या बन गया, तो पृथ्वी। 7मो आपेलू छे, सुभाष बाबू अज्ञात लोक के यात्री, सखी लोक के यात्री हो गए अनंत लोक। लेखक क्या भूलना चाहता है, अपना जन्मदिन। जोड़वानू छे जोड़कू हवे, मनोहरपुरी की सीमा, तो ये गोवर्धन राम त्रिपाठी लखी है, गोवर्धन राम त्रिपाठी। और मेरे राम का मुकुट बिग रहा है, तो विद्या निवास मिश्र। નીચે એક વાક્યના પ્રશ્નો, વંશીધર કી માતા કી કૌંસી કામના મિટ્ટીમાં મિલ ગઈ, જગન્નાથ ઓર રામેશ્વર યાત્રા કી, સોમા બુઆ કી બેટી કા નામ હરખુભાઈ હતા, ગાંવ કા પૂછતે નહીં, ઘર બંધ ક્યો રહેતા થા, ક્યુંકી પરિવાર કે સભી જન શહેર મેં જાકે બસ ગયે થે, ઇસલિયે જોહાનિસબર્ગ સે પહોંચને કે લિયે એક રાત કહાં રુકના પડતા થા, સ્ટેન્ડર્ટન। પછી બે માર્ક્સના પ્રશ્નો, કર્નલ હક્કાબક્કા ક્યો રહે ગયા, પાઠ 10। પારસ પથ્થર કા કાર્ય, પાઠ 12। સુભાષ બાબુ યુદ્ધ કો કોણ સી સંધિ સમજતા થે, પાઠ 14। લેખક કિસે બધાઈ દેના ચાહતે, પાઠ 16। લેખક કો રાજદિન ગીંદ ક્યો નહીં આતી, પાઠ 18માંથી તમને મળી જશે। મોટા પ્રશ્નો, પંડિત અલોપીદીન કે વ્યક્તિત્વ કા પરિચય, પાઠ 2। અને ગાંધીજીને સિક્રમ કંપની કે એજન્ટ કો ચિઠ્ઠી ક્યો લિખી, ઉસકા ક્યા ઉત્તર હુઆ પ્રાપ્ત હુઆ, તો પાઠ 8માંથી તમને મળી જશે। એના નીચે વિભાગ બી, કાન્હ કે સંગ કૌન વિરાજમાન હૈ, શ્યામા અર્થાત રાજા, કૃષ્ણ કિસકે હો ગયે હૈ બાસુરી કે, બાલક કિસકે આશ્રમ મેં પડ રહા થા, કશ્યપ કે, જબ બાદલ કો ગિરતે દેખા તબ કિસ ઋતુ કા પ્રભાવ થા, વસંત, કવિને કિસ વન કા જિક્ર કિયા હૈ, ચીડવન, જીવન મેં એક સિતારા થા, માના વહ ભેદ પારા, જે છેલ્લું આપેલું છે 3જા નંબરનું, સ, યુદ્ધ ઓર આતંક કિસકે પર્યાય હૈ, સામાજિકતા કે, બેરંગ બેનામ ચિઠ્ઠી મેં કૈસા દર્દ હૈ, અનકહા। એની નીચે ચોડકું આપેલું છે, નીવ કી ઈટ હો તુમ દીદી, ઉદયપ્રકાશ અને કેલેન્ડર સૂરજ બળતિયા। એની નીચે ઘરોળ દફતર મેં ક્યાં ટંગા હૈ, કેલેન્ડર, હારી ગાય સા પક્ષી, ઉપર જ આપણે કહી દીધું કે વહ ઘોસલે બના કર એક જગા સ્થિર નહીં રહેતે, પર્વતો સે આતે હૈ ઓર કહીં દૂર જંગલો મેં ઉડ જાતે હૈ, તો એ રીતે તમારે એ લખવાનું હતું। જડ કિસકા પ્રતિનિધિત્વ નહીં કર સકતા, ચેતન કા, કવિને કૈસી ચિઠ્ઠી છોડી હૈ, બેરંગ ઓર બેનામ। એની નીચે 2 માર્ક્સના પ્રશ્ન, સીતારે કે રૂપક સે કવિ ક્યાં સમજાના ચાહતે હૈ, પાઠ 11। કૃષ્ણ કૈસે હોલી ખેલતે હૈ, પાઠ 1। ગોપિયા કૃષ્ણ કા કોણ સા સ્વાંગ રચતી હૈ, પાઠ 3। બાલકને ગોદી સિંહની સે ક્યા કહા, પાઠ 5। અને કવિને કવિ કો કિસ ઇસકી ક્યો ચિંતા હૈ કે ઘર નદીઓ કે કિનારે હૈ, પાઠ 9માંથી તમને એ પણ પ્રશ્ન મળી જશે। એની નીચે પછી તમે જોઈ શકો છો,
મોટો પ્રશ્ન. બાદલ કો ગીરતે દેખા કાવ્યમાં કવિ સૌંદર્ય કી નૈસર્ગિક વર્ણન કી જો પાઠ 7 અને વેરંગ વેરંગ ચિઠ્ઠીઓ કા ભાવાર્થ પાઠ 15માંથી તમને મળી જશે. વિભાગ સી વ્યાકરણ સમાનાર્થી છે. પ્રાસાદ એટલે મહેલ અને અપ્સાના એટલે કે કિસ્સા. એની નીચે પછી વિલોમ શબ્દ આ એ તો વ્યય અને કઠોર તો કોમલ અથવા તો નિર્મલ. આમ તો આમ્ર આ રીતના લખાશે અને તુરંત તો ત્વરિત લખાશે ત્વરિત. વીરતા તો વીરવતા અને કૃતિત્વ કૃતિવત્તા તો આ તમારે લખવાનું છે. શબ્દ સમૂહ ઈશ્વર કા દિયા હુઆ ઈશ્વર પ્રદત્ત અને પ્રતિક દ્વારા ત્યાગી હુઈ સ્ત્રી પરિત્યક્તા. એની નીચે તમે હવે જોઈ શકો છો. અશુદ્ધ વાક્યને શુદ્ધ વાક્યમાં તમારે ફેરવવાનું હતું. ઉસને ફૂલકી એક માલા ખરીદી. તમે ક્રમ જોઈ શકો છો, એ ક્રમમાં તમારે લખવાનું રહેશે. કહાવત છે નાચ ન જાને આંગન ટેડાય. આપની અસમર્થતા છિપાને કે લીએ બહાને બનાના. એની નીચે છે અપ્રેલ ફૂલ બનાના મૂર્ખ બનાના હાથ ન લગના એટલે કે કુછ પ્રાપ્ત ન હોના. પછી આપેલા છે સૂચના એવં પ્રૌદ્યોગિકી કા અર્થ ક્યાં હૈ તો જાણકારી જ્ઞાન કી તકનીક. ડાક વિભાગ કૌન સે મંત્રાલય કે અંતર્ગત આતા હૈ તો સંચાર ઓર સૂચના પ્રૌદ્યોગિકી. વિશ્વ ઉપભોક્તા દિન કબ મનાયા જાતા હૈ 15 માર્ચ. મુદ્રણ કલા કે આવિષ્કાર કા શ્રેય કિસે પ્રાપ્ત હૈ જર્મની કે જોન ગુટનબર્ગ. યાદ રાખજો મિત્રો હો. પછી વિભાગ ડી આપેલો છે બીત ગઈ સો બાત ગઈ વિશે સમજાવવાનું છે. પાઠ 11માંથી તમને મળી જશે. એની નીચે પછી એક તિહાઈ ભાગમાં સંક્ષિપ્તિકરણ તો એ તમે જોઈ શકો છો. અંડરલાઈન કરેલી શબ્દો તમારે લખવાના છે અને એનું શીર્ષક સાહસ કી જિંદગી આપી શકો છો. નીચે પછી પ્રશ્નો શોધવાના છે. સુખ દુઃખ કો લેખકને સાર્વત્રિક ક્યો બતાયા હૈ ક્યુંકિ વહ જગત મેં સુખ દુઃખ કા સંઘર્ષ હરેક સમાજ એવમ દેશ મેં ચલતા હૈ ઇસ સંઘર્ષ સે કોઈ મુક્ત નહીં હૈ ઇસલિયે ઉન્હોને સાર્વત્રિક બતાયા હૈ. ધન પ્રતિષ્ઠા ઓર બુદ્ધિ ધારણ કરને વાલે કો ક્યા દુઃખ હૈ તો અહીંયાથી લઈ અને છેક તમારે પૂરેપૂરો તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. એની નીચે છે હમ કિસ્સે મુક્ત નહીં હો સકતે તો હમ સુખ દુઃખ કે ચક્ર સે મુક્ત નહીં હો સકતે. મુક્ત કા સમાનાર્થી અહીંયા પૂછ્યું છે. મુક્ત કા સમાનાર્થી ઓર વિલોમ શબ્દ તો સમાનાર્થી આવશે આઝાદ અને વિલોમ આવશે છુપા અથવા તો બંધી. મુક્ત તો બંધી આવશે. ઓકે પછી યોગ્ય શીર્ષક સુખ દુઃખ કા ચક્ર તમે આપી શકો છો. એની નીચે પછી વિભાગ ઈ આપેલો છે એક વાર્તા. પછી નિબંધ આપેલી છે સ્વચ્છ ભારત કર્તવ્યની સિપાઈ કે આત્મકથા અને માતૃપ્રેમ. હવે આપણે જોઈ લઈએ 2019નું પેપર. 2019નું બોર્ડનું પેપર છે. આનું પણ સંપૂર્ણ સોલ્યુશન છે. વિભાગ એ તમે જોઈ શકો છો. મીરા કો કિસને આને કે લીધા હાસ તો હરીને. કૃષ્ણ ગલે મેં કિસકી માલા પહેન થે ગુંગચી કે લાલ દાનો કી. બાલક ભરત કા લાલન પાલન કહા હુઆ કશ્યપ ઋષિ કે આશ્રમ મેં. હંસ ચીલો મેં ક્યા ખોજતે હૈ તો તીખે મીઠે તંતુ. કવિને ઝુંઝુના કિસે કહા હૈ તો કિસી વ્યક્તિ કો અપની રાય દેને કા મોકા ન દેના ઓર ઉસ પર અપના નિર્ણય થોપના. ઉસે વો વ્યક્તિ કો ઝુંઝુના કર દેતા હૈ તો ઉસે કવિને ઝુંઝુના કહા હૈ. જો બીત ગઈ સો બાત ગઈ. મહાપ્રસંગ કાવ્ય કા કાવ્ય પ્રકાર ખંડ કાવ્યાંશ. બંધ લિફાફે મેં કૈસા દર્દ હૈ અન કહા. હારિલ કૈસા હારિલ પક્ષી કા રંગ કૈસા હૈ. ઓકે તો હરા રંગ હરો રંગ. ઘણો અઘરું પેપર 2019માં ગાઢેલું લાગે છે. પછી એકમાં ઓકે દો ત્રણ વાક્યમાં તમારે ઉત્તર આપવાનો છે એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો છે. દિન સિપને પર કવિ કિસકા ઇંતજાર કરતા હૈ ક્યો પાઠ 19માં મળી જશે. યુધિષ્ઠિરને વસ્તુઓ સે હિનોને કા ક્યા અર્થ બતાવ્યો પાઠ 13 અને ગોપિયા વ્રજ મેં ક્યો ભાગ જાના ચાહતી હૈ પાઠ 3માંથી તમને આ પણ પ્રશ્ન મળી જશે. સિંહની ક્યો ગરજ ન લગી પાઠ 5માંથી તમને પ્રશ્ન મળી જશે. એની નીચે પછી આપેલા છે કવિ શોએ સાથીઓ કો તડતી ગઝલ ક્યો સુનાના ચાહતા હૈ એ તમને પાઠ 9માંથી મળી જશે. અહીંયા ઉપર પછી તમે જોઈ શકો છો. કવિ કુસુમ કે પ્રતીક દ્વારા ક્યા સંદેશ દેના ચાહતા હૈ પાઠ 11. બેરંગ ચિઠ્ઠી મેં કેસા દુઃખ કા વર્ણ હૈ પાઠ 15માંથી મળી જશે. 2 માર્ક્સના ઓકે વિભાગ બી છે. 1 માર્ક્સના પ્રશ્નો. પંડિત અલોપીદીન કો કિસને હિરાસત મેં લીધા. વંશીધરને. સોમા બુઆ કે પતિ ક્યા કરતા હૈ તો આ પ્રશ્ન મેં બહુ શોધ્યો તમારી બુકમાં પણ મને ક્યાં જડ્યો નથી. કોઈને પણ ખબર હોય નીચે કોમેન્ટ કરી દેજો, આપણે પિન કરી દઈશું. આ એક જ ક્વેશ્ચન એવો છે જે મને તમારી બુકમાં જડ્યો નથી એ પાઠમાં, ચોથા પાઠમાં. લેખક કે છોટે ભાઈ ને મકાન ખરીદને વાલે કો ક્યા કહા તો ઉન્હોને કહા કે યે ઘર હમ દેંગે તો આપકો હી દેંગે. ગાંધીજીને કિસે અન્યાય માના હૈ. ગાંધીજી કી બેઠને કી જગા અંદરથી લેકિન કંપની કે ગોરે મુખિયાને ઉન્હે કોચવાન કે બગલ મેં બેઠા હૈ તો ગાંધીજીને ઇસે અન્યાય માના હૈ.
नर के रूप में कौन लीला कर रहा है? तो नारायण। कंपनी का क्या हुक्म था? तो वजीर अली को गिरफ्तार किया जाए, ये हुक्म था कंपनी का। खेल में क्या जल रहा ओके खेमे में क्या जल रहा था? तो लैम्प। आ तमारो दसमो पार्ट जो है कारतूस एमाथी लीधो छे, लैम्प आवशे। रेडियम्स के कितने प्रकार की किरणें होती है? तीन। सुभाष बाबू कौन सा नारा दिया? जय हिंद। कौन सी आमदनी ईश्वर देता है? तो ऊपरी आमदनी। एक मार्क्स ना बे मार्क्स ना प्रश्नों। बुजुर्ग मित्र को जन्मदिन मनाने में तकलीफ क्यों हुई? पाठ 16। नदियों और सरोवरों को देखना क्यों दुस्सा हो गया? पाठ 18। सुरसंग ने राणा खाचर के प्रति श्रद्धा किन शब्दों में व्यक्त किए? पाठ 20। अने घर बेचने के निर्णय के बाद लेखक को कैसा एहसास हुआ? पाठ 6 માંથી તમને મળી જશે। આગળ તમે જોઈ શકો છો અહીંયા મોટા પ્રશ્નો કયા પાઠમાંથી લીધેલા છે એકવાર જોઈ લેજો। આપણે વ્યાકરણનું સોલ્યુશન કરી લઈએ અને આ બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા એનો વિડીયો આપણે અલગ બનાવેલો છે, અથવા સેમ્પલ પેપર તમે જોઈ શકો એના ઉપરથી તમારી બ્લુપ્રિન્ટ તમને ખ્યાલ આવી જશે। સમાનાર્થી શબ્દ નાજુક તો કોમલ, ઉદાસ તો ખુશ, અને અપસાના તો કિસ્સા। વિલોમ શબ્દ ક્રંદન તો પરોક્ષ, ક્રંદન તો પરોક્ષ, પાછળ જે છે એ ક્ષ છે પરોક્ષ। મિલન તો વિરહ, અને આદર તો અનાદર। વ્યક્તિત્વ તો વ્યક્તિ પ્લસ ત્વ, ચિત્રકાર તો ચિત્ર પ્લસ કાર, મિત્રતા તો મિત્ર પ્લસ તા તમારે લખવાનું છે। પછી વિશેષણ પહેચાડવાનું છે, આ તો હવે નથી આવતું ઓકે બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા। વિશેષણ કહે તો મામૂલી, ભયંકર, પાવન, અને આમાં અનેક આવશે, બાકી આ આવતું નથી હવે। શબ્દ સમૂહ દેશ સે નિકાલા હુઆ નિર્વાસિત। કુવા તો તમારે કૂપ લખવાનું છે કૂપ, અસ્પતાલ તો હસ્પતાલ, હ કરી દેવાનો આગળ। પછી મેરે પ્રાણ સંકટ મેં હે તો મેરે પ્રાણ આવશે, મેરાની જગ્યાએ મેરે લખવાનું છે ખાલી તમારે, મેરે પ્રાણ સંકટ મેં આ ગયા, આ ગઈ ગઈ ઓકે, પાછળ પણ ગઈ કરજો। પુત્રી પરાયા ધન હોતા હે તો પુત્રી પરાયા ધન હોતી, ખાલી પાછળ તી કરી દેવાનું, તી હોતી હે। ભદ્દ ઉડના બદનામી હોના, અને આંખો મેં ધૂલ છોકના તો ધોખા દેના। કહાવત કાલા અક્ષર ભેંસ બરાબર, અને અંધે પીસે કૂદતા ખાય, એ તમારે જોઈ લેવાનું છે એકવાર। પછી ઉપર તમે જોઈ શકો છો આપેલું છે પુસ્તકાલય છે ક્યાં આશય, તો પુસ્તકાલય યાની કે બહુ સારી પુસ્તકો કા ઘર, જહા પર સારી પુસ્તકે હો પુસ્તકો કા વો આલય કહેરાતા હૈ, ઇસલિયે વહાં પે પુસ્તકાલય નામ દિયા ગયા હૈ। સૂચના પ્રૌદ્યોગિકી કા અર્થ જાણકારી યા જ્ઞાન કી તકનીક। જ્ઞાન કોષો કા પ્રકાર તમને તમારી બુકમાં પેજ નંબર 33માં ક્વેશ્ચન આ મળી જશે, કારણ કે ઘણા બધા નામ છે, મોટા મોટા નામ છે, હું પણ યાદ નથી રાખી શક્યો, અહીંયા લખવાની જગ્યા તમે જોઈ શકો છો બિલકુલ નથી, તો મેં અહીંયા લખી દીધું છે પેજ નંબર 33 તમારી પાઠ્યપુસ્તકમાં તમને મળી જશે, જોઈ લેજો। ગુટનબર્ગ કોણ થા? તો એક સુનાર થા ઓકે, ગુટનબર્ગ કોણ હતું? સુનાર હતું। ઉસને કિસ ઉદ્દેશ્ય સે ક્યા નિર્માણ ક્યા? તો ઉસને ટાઈપ કા આવિષ્કાર ક્યા થા, ટાઈપ કા આવિષ્કાર ક્યા થા। મની ઓર્ડર કિસ્સે કહેતા? આપણે ઉપર જોઈ લીધું કે કોઈ વ્યક્તિને પૈસા મોકલવા હોય તો એના દ્વારા મોકલી શકાય છે, એ ડાક વિભાગનો એક ભાગ છે। પછી પર્યટન કા અર્થ? તો કિસી દેશ કે વિભિન્ન ક્ષેત્રો મેં ઘૂમને જાના ઉસે પર્યટન કા પર્યટન કહેતા હૈ। પછી વિભાગ ડી તમે જોઈ શકો છો, એક ત્રિહાઈ ભાગમાં સંક્ષિપ્તિકરણ ટીક કરેલું છે મેં, એનું અહીંયા શીર્ષક આપ્યું છે સાહસી જિંદગી। એની પછી જે અહીંયા આપેલું છે પાઠ્યપુસ્તકમાંથી બહુ ઓછું લેશે આવ્યું, જે બધાંશનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો હોય છે, પરંતુ તમે એકવાર જોઈ લેજો, તમારી બુકમાં પૂછાય તો છે જ ઓકે, પૂછાય તો છે જ, વિભાગીમાં તમારે પૂછાય છે। પછી પ્રશ્નોના જવાબો આપવાના છે, આ પણ એ જ ફકરો છે, સુખ દુઃખ કો લેકર સાવિત કયો બતાતા હૈ, આ ઉપર આપણે સોલ્વ કરી દીધું હમણાં ઉપરના પેપરમાં 2022ના, તો તમને ખ્યાલ જ હશે પહેલેથી, તો આપણે ટાઈમ વેસ્ટ એમાં નથી કરતા, અહીંયા તમે આગળ જોઈ શકો છો। પછી આપેલું છે નિબંધ તમારે જોઈ શકો છો, એક બાળ પીડિત કી આત્મકથા, માતૃપ્રેમ ઉપર નિબંધ છે, આતંકવાદ ઉપર એક નિબંધ છે, એની નીચે એક કહાની છે, અને છેલ્લે પછી પત્ર જે હવે આવતો નથી, તો એના ઉપર ધ્યાન ન આપતા। તો મિત્રો આ હતું હિન્દીનું પેપર સોલ્યુશન, પાછલા 3 વર્ષના પેપર જોઈ લીધા, આની સાથે તમે સેમ્પલ પેપર જોઈ લો અને આપણા IMP ક્વેશ્ચન કરી લો તૈયાર, તો તમે કડકડાટ તૈયાર થઈ જશો તમારા હિન્દીના પેપર માટે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો, મળીશું ના વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।